નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે ખૂબ સરસ મજાની આગળ ચર્ચા કરી હતી અને ઘણા બધા ક્વેશ્ચન એવા કે જે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં અવારનવાર પૂછાતા હોય, મોટાભાગના પ્રશ્નોનું રિવિઝન થતું હોય છે અને જેમાં ખાસ કરી અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં જે કેર છે, પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ, રિહેબિલિટેટિવ, પેલિએટિવ, આ બધી કેર ખૂબ જ અગત્યની છે અને એકાદ પ્રશ્નો આ કેરમાંથી 100% હોય તો ચાલો આ ચેપ્ટરમાં આપણે વાત કરીએ થોડા એવા એમસીક્યુ કે જે એમસીક્યુ આપણને પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય, જેનું અવારનવાર રિપીટેશન થતું હોય હોય એકદમ સહેલા, પણ છતાં આપણા માટે એ માત્ર પ્રશ્નો વાંચીને જ આપણને ઓપ્શન આવડે એવી સરસ મજાની તૈયારી હોય એવું હોવું જોઈએ, જેથી કરી અને આપણે ઇન શોર્ટ ટાઈમ આપણે આપણા ક્વેશ્ચનનો જવાબ આપી શકીએ. તો ચાલો જોઈએ કેટલાક એમસીક્યુ. નીચેનામાંથી પૈકી કઈ સેવાઓ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં સમાવેશ થાય છે? તો પ્રમોટિવ, પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ ઉપરની તમામ. તો એ આપણને ખ્યાલ જ છે કે તમામ સેવાઓ છે એનો સમાવેશ છે એ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં થાય, જેમાં પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ, પેલિએટિવ, રિહેબિલિટેટિવ તમામ સેવાઓ છે એનો સમાવેશ આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ સર્વિસીસમાં કરી શકીએ. નેક્સ્ટ છે, નીચેનામાંથી પૈકી કયું વિધાન પ્રિવેન્ટિવ કેર સાથે સુસંગત છે? પૂછાયેલો પ્રશ્ન છે, આ જ રીતે પૂછાઈ શકે છે કે કયું વિધાન પ્રમોટિવ સાથે, કયું વિધાન ક્યુરેટિવ સાથે, કયું વિધાન રિહેબિલિટેટિવ સાથે. તો આ રીતે પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી પૈકી કયું વિધાન પ્રિવેન્ટિવ કેર સાથે સંકળાયેલું છે, કે જેનું પ્રિવેન્ટિવ, પ્રિવેન્ટિવ મીન્સ આપણે રોગ થતો થાય એ પહેલા જ એનું અટકાયત કરવાનું, એટલે કે અટકાયતી સેવાઓ, જેમાં ઓપ્શન એ રોગ થાય તે પહેલા જ અટકાવવો, ઓપ્શન બી રોગનો ઉપચાર કરવો, ઓપ્શન સી તંદુરસ્તીમાં વધારો કરવો, ઓપ્શન ડી ઉપરના તમામ. તો અહીં 100% સાચો જવાબ આવશે ઓપ્શન એ, અને રોગ થતો જ અટકાવવો. તો આ રીતે તમામ જે આપણા વિધાનો છે અહીં પ્રિવેન્ટિવને બદલે પ્રમોટિવ પૂછાય, ક્યુરેટિવ પૂછાય, તો આ જ રીતે આપણે જવાબ આપણા હોવા જોઈએ. તો હવે આપણને ખબર પડી ગઈ કે પ્રિવેન્ટિવ કેર એટલે શું, તો રોગ થતો જ અટકાવવો. દાખલા તરીકે ઘણી વખત આપણને એમ થાય કે પ્રિવેન્ટિવ કેરમાં કેનું કેનો સમાવેશ, નીચેના પૈકી શાનો સમાવેશ થાય છે? તો પોલિયો ઇમ્યુનાઇઝેશન, તમામ પ્રકારના ઇમ્યુનાઇઝેશન એ પ્રિવેન્ટિવ કેરના ઉદાહરણો છે. ઇમ્યુનાઇઝેશન છે, ડીડીટીનો છંટકાવ છે, કૂવાના પાણીનું ક્લોરિનેશન છે, વાતાવરણની સ્વચ્છતા છે, આ બધા જ પ્રિવેન્ટિવ કેરના ઉદાહરણ કહી શકાય. નેક્સ્ટ છે, નીચેનામાંથી પૈકી કયું વિધાન પ્રમોટિવ કેર સાથે સુસંગત છે? તો પેલું પ્રિવેન્ટિવ સાથે હતું, તો હવે પ્રમોટિવ સાથે, તો એમાં પણ ઓપ્શનને રોગ થાય તે પહેલા જ અટકાવવો, રોગનો ઉપચાર કરવો, તંદુરસ્તીમાં વધારો કરવો અને ઉપરના તમામ. તો પ્રમોટિવ, પ્રમોટિવ મીન્સ પ્રમોટિવ મીન્સ પ્રમોશન આપવું, સારું હોય અને વધારે સારું કરવું એને પ્રમોશન કર્યું કહેવાય, પ્રમોટિવ કર્યું કહેવાય. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, તંદુરસ્તીમાં વધારો કરવો, જેને પ્રમોટિવ કેર કહેવાય. અને પ્રમોટિવ કેરમાં તમે જાણો છો, આયર્ન ફોલિકની ગોળી આપો, વિટામિન એ સોલ્યુશન પીવડાવો, ગુડ હેલ્થ હેબિટ, આ બધા પ્રમોટિવ કેર છે. જો યોગ, મેડિટેશન, સારું ફૂડ, બરાબર એક્સરસાઇઝ, હાર્ટ ટૂંકમાં પ્રફુલ્લિત રહ્યો, એકદમ પીસ એન્ડ કામ રહ્યો, તો આ બધા પ્રમોટિવ કેરના ઉદાહરણો છે. એવું જ નેક્સ્ટ છે આપણું, નીચેનામાંથી પૈકી કયું વિધાન ક્યુરેટિવ કેર સાથે સુસંગત છે? તો પ્રિવેન્ટિવ સાથે જોયું, પ્રમોટિવ સાથે જોયું, ક્યુરેટિવ, તો ઓપ્શન એ રોગ થાય તે પહેલા જ અટકાવવો, ઓપ્શન બી રોગનો ઉપચાર કરવો, ઓપ્શન સી તંદુરસ્તીમાં વધારો કરવો અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો અહીં ક્યુરેટિવ, ક્યુરેટિવ મીન્સ સારવાર કરવી, રોગ
અટકાવવું, રોગની સારવાર કરવી, રોગના લક્ષણો દૂર કરવા, બરાબર, તો લક્ષણો ચિહ્નો લક્ષણો દૂર કરવા માટે અને નિદાન માટે આપવામાં આવતી સારવારને ક્યુરેટિવ કેર કહેવાય. તો અહીં આવશે ઓપ્શન બી, અને રોગનો ઉપચાર કરવો, બરાબર. તો રોગનો ઉપચાર કરવામાં શું આવે, દાખલા તરીકે કોઈ પડી ગયું હોય, તેમને પ્લાસ્ટર કર્યું, તો એ ક્યુરેટિવ કેર કહેવાય. ડાયરિયા છે તો ઓઆરએસ આપો, ક્યુરેટિવ કેર કહેવાય. મેલેરિયા છે ક્લોરોક્વિન ખવડાવો, ક્યુરેટિવ કેર કહેવાય. તો આ છે એ બધા ક્યુરેટિવ કેરના ઉદાહરણો. તો ખાસ યાદ રાખવાનું છે, એક શબ્દ તો ગમે ત્યારે પૂછાય, પૂછાયને પૂછાય, પ્રિવેન્ટિવ, પ્રમોટિવ અને ક્યુરેટિવ. એવી જ રીતે રિહેબિલિટેટિવ, રિહેબિલિટેટિવ કેર ઇઝ એ ટ્રીટમેન્ટ ઓફ પેશન્ટ વિથ ઇનિશિયેટ ક્યુરિંગ, ઇમ્પ્રુવિંગ ઓર પ્રિવેન્ટિંગ એ વર્ઝિંગ ઓફ કન્ડિશન. જે કન્ડિશન વર્ષ કન્ડિશન થઈ છે એને ઇમ્પ્રુવ કરવા માટે જે કેર આપવામાં આવે એને કહેવાય રિહેબિલિટેટિવ. પુનઃવસન, પાછું દર્દી સમાજમાં સારી રીતે જઈ શકે અને સારી રીતે કામ કરી શકે માંદગીમાંથી બહાર આવ્યા પછી, તો એને કહેવાય રિહેબિલિટેટિવ કેર. દાખલા તરીકે અમને છે તો ફ્રેક્ચર હશે તો એમને કરચીસ આપ્યું છે, બરાબર, ઘોડી આપી, તો ઈ રિહેબિલિટેટિવ કેર કહેવાય કે સમાજમાં પાછું પુનઃસ્થાપિત થઈ શકે, તો ધેટ્સ કોલ્ડ રિહેબિલિટેટિવ કેર. નેક્સ્ટ છે, નીચેના માતી પૈકી કોણ નર્સિંગના પ્રણેતા છે. છેલ્લે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામમાં આપણને આ પ્રશ્ન પૂછ્યો હતો કે નીચેના માતી પૈકી કોણ નર્સિંગના પ્રણેતા છે. આપણી બુક્સમાં આ ક્વેશ્ચન ઓલરેડી આ જ ફોર્મમાં અવેલેબલ છે, તો આપણને ખ્યાલ જ છે, અને એ છે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ, બરાબર. ત્યાર પછી આપણે જે રીતે જોયું એ રીતે ફ્લોરેન્સ નાઇન્ટિંગલ છે, હાથમાં લેમ્પ છે એટલે એમને લેડી વિથ લેમ્પ કહીએ. એવો પાયોનિયર ઓફ મોડર્ન નર્સિંગ છે. એમનો જન્મ 12 મે 1820 થયેલો, તેમનો મૃત્યુ 13 ઓગસ્ટ 1910 થયેલું, બરાબર. તો આ રીતે આપણે એને યાદ રાખવાનું છે. એમને લેડી વિથ લેમ્પ કીએ. પહેલી નર્સિંગ કોલેજની સ્થાપના કોઈએ કરી હોય તો ફ્લોરેન્સ નાઇન્ટિંગલે કરી. તો આ બધું જ આપણે યાદ રાખવાનું છે. 12 મે નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. IMMR, તો ફૂલ ફોર્મ મોટાભાગે ઓછામાં ઓછા 5 થી 6 ફૂલ ફોર્મ આપણા પેપરમાં હોય હોય ને હોય. MMR એક એવું ફૂલ ફોર્મ છે કે જેમાં ઘણા બધા ફૂલ કરતા હોય. મધર મોર્ટાલિટી રેશિયો, મેટરનલ મોર્ટાલિટી રેશિયો એ અને બી બંને કે એક પણ નહીં, તો અહીં સાચો જવાબ આવશે મેટરનલ મોર્ટાલિટી રેશિયો. અહીં રેશિયો આવશે, રેટ આવશે નહીં, ખાસ યાદ રાખજો, બરાબર. રેશિયો આવશે, રેટ આવશે નહીં, મેટરનલ મોર્ટાલિટી રેશિયો. IMR, તો અહીં સાચો જવાબ આવશે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, ઓપ્શન બી, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. અહીં રેટ આવશે, MMR માં રેશિયો આવશે. નેક્સ્ટ છે, કઈ ઉંમર સુધીના બાળક નો ઇન્ફન્ટમાં સમાવેશ થાય છે, બરાબર. તો આપણે બધા જ જે ચાઇલ્ડ હેલ્થમાં આપણે જોયું કે જન્મથી 7 દિવસ હોય તો અર્લી નિયોનેટલ કહેવાય, તો એ રીતે આપણે આગળ વધતું જવાનું છે. અને ઇન્ફન્ટ હોય તો જન્મથી 1 વર્ષ સુધીના બાળકનો સમાવેશ ઇન્ફન્ટમાં થાય, તો આ ઇન્ફન્ટ કહેવાય. તો અહીં આપણને તમામ પ્રકારનું આપણને આવડવું જોઈએ કે જન્મથી તમે 7 દિવસ હોય તો એને કહેવાય અર્લી નિયોનેટલ. કેવું કહેવાય? અર્લી નિયોનેટલ. ખ્યાલ આવી ગયો? તો અર્લી નિયોનેટલ કહેવાય. સાત દિવસથી 28 દિવસ હોય, અથવા તો જન્મથી 28 દિવસ કરો તો પણ ચાલે,
જન્મ થી અઠ્યાવીસ દિવસ, તો એને કહેવાય નિયોનેટલ. ત્યાર પછી અહીં પણ જન્મ થી એક વર્ષ, જન્મ થી કયો અઠ્યાવીસ દિવસ થી કયો કોઈ પણ પ્રશ્ન હોય તો એને કહેવાય નિયોનેટલ, જે આપણો અહીં જવાબ છે ઇન્ફન્ટ. આ રીતે આપણને યાદ હોવું જોઈએ. એક વર્ષથી ત્રણ વર્ષ શું આવશે? ટોડલર. એકદમ સહેલા છે, પણ આપણને યાદ રાખવા એટલે જોઈએ કે ફટાફટ આવડી જાય જ્યારે પણ આપણે પરીક્ષામાં બેઠા હોય. ત્રણ થી પાંચ વર્ષ, પ્રી સ્કૂલ, પ્રી સ્કૂલ. છ થી બાર વર્ષ, સ્કૂલ ગોઈંગ. અને તેર થી ઓગણીસ, એડોલેસન્ટ. તો આ રીતે આપણે બધું જ યાદ રાખવાનું છે. એકાદ ક્વેશ્ચન તો 100% હોય ને હોય, બરાબર. તો આ રીતે યાદ રાખવાનું. એટલે આપણે કહીએ કે જ્યારે પણ તમે પ્રશ્નો વાંચતા હોય ત્યારે માત્ર એવું નહીં કે આટલું જ કઈ ઉંમરના બાળકને ઇન્ફન્ટ કહેવાય, એટલું જ નહીં, પણ સાથે સાથે ત્યારે આ પણ આપણી પાસે રિવિઝન હોવું જોઈએ, જેથી કરી અને આપણને સાચી દિશા મળે. પીએચસી તો ફૂલ ફોર્મ પાછું વન્સ અગેન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, બરાબર. પ્રાઇમરી હેલ્થ સેન્ટર પીએચસી. તો અહીં પીએચસી હોય તો આપણને પીએચસી વિશેની બધી માહિતી હોવી જોઈએ. પીએચસી છે, પીએચસીની સ્થાપના કોણે કરી? તો ભોર કમિટીએ કરી, બરાબર. પછી એક સામાન્ય વિસ્તારમાં એક પીએચસી કેટલાની વસ્તી હોય? તો 30,000ની વસ્તી હોય. ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં કેટલાની વસ્તી હોય? તો 20,000ની વસ્તી હોય, બરાબર. તો આ બધું જ આપણને આવડવું જોઈએ. એ રીતે સીએચસી છે, સીએચસીનું ફૂલ ફોર્મ તમને આવડે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએચસી છે. બ્લોક લેવલે હોય, 50,000 થી 1,00,000ની વસ્તી સીએસસી હોય, બરાબર. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. ત્યાર પછી ઘણી વખત એકાદ થિયરી આપણને પૂછાતી હોય અને થિયરી ખૂબ ઉપયોગી, કે એક એવી માન્યતા કે રોગ થવાનું કારણ દૈવી કોપ કે પિતૃદોષ હોય, તો આવી થિયરીને કઈ થિયરી કહેવાય? અને પ્રશ્ન પૂછાયેલો છે કે રોગ થવાનું કારણ દેવી પ્રકોપ કે પિતૃદોષને માનતા હોય તો એવી થિયરીને કહેવાય સુપર નેચર થિયરી, મલ્ટીકોઝ થિયરી, સુપરનેચર થિયરી, મલ્ટીકોઝ થિયરી અને જર્મ થિયરી. આ રીતે ત્રણ થિયરી છે. તો એમાંની શરૂઆતમાં લોકો એવું માનતા કે કોઈ પણ રોગ થાય, આપણા દાદા પરદાદા કે કોઈ પણ રોગ થાય તો એ ક્યાંક કોઈની અકૃપા થઈ હોય, કોઈ કોપાયમાન થયું હોય, કોઈ દોષ રહી ગયો હોય, તો એના હિસાબે થાય. જેમ જેમ માણસ સમજતો ગયો તેમ એ પિતૃદોષ કે દેવી કૃપા તો હતી જ, પણ સાથે સાથે થોડી જર્મ્સ થિયરી પણ એને ખ્યાલ આવ્યો, તો મિક્સ હતી, તો મલ્ટીકોઝ થિયરી થઈ. ત્યાર પછી લુઈસ પાશ્ચરે આપણને કીધું કે કોઈ પણ રોગ માટે જવાબદાર માત્ર ને માત્ર માઇક્રો ઓર્ગેનિઝમ જ છે, તો આ થિયરી છે એ જર્મ્સ થિયરી આવી. નેક્સ્ટ છે, તો અહીંયા આવશે ઓપ્શન એ, અને એ છે સુપર નેચર થિયરી. રોગ થવાનું કારણ સામાજિક સ્થિતિ,
વાતાવરણ, સામાજિક સ્થિતિ, માનસિક સ્થિતિનો સમાવેશ થાય આવી થિયરી. બરાબર કે ભાઈ, રોગ થવાનું ખાલી કારણ છે એ પિતૃદોષ નથી, પણ એમાં સામાજિક સ્થિતિ પણ હોય, માનસિક સ્થિતિ પણ હોય, વાતાવરણ જ હોય. બરાબર, આ બધી થિયરી હોય તો એને કહેવાય મલ્ટી કોઝ થિયરી. રોગ થવાનું મૂળ કારણ માત્ર ને માત્ર માઇક્રો ઓર્ગેનિઝમ છે એવી દર્શાવતી થિયરીને શું કહેવાય? એ કઈ થિયરી છે? તો એ તમને ખ્યાલ છે, અને એ થિયરી છે જર્મ થિયરી. બરાબર, તો ફરી પાછો પ્રશ્ન આપણને થાય કે જર્મ થિયરીના પ્રણેતા કોણ? તો જર્મ થિયરીના પ્રણેતા છે લ્યુઈસ પાશ્ચર. તો અહીં આપણે લ્યુઈસ પાશ્ચરને પણ જોવાના, એટલે આપણને ખ્યાલ આવે કે આ કોણ છે. તો લ્યુઈસ પાશ્ચર છે જર્મ થિયરીની, જેમને જર્મ થિયરી આપી છે એ લ્યુઈસ પાશ્ચર. ફરી આપણને WHOનું ફૂલ ફોર્મ પૂછાય, ઘણી વખત પૂછાય, અને એ તમને ખ્યાલ જ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઘણી વખત આ રીતે સિમ્બોલ, માત્ર સિમ્બોલ હોય અને નીચેના પૈકી શાનો સિમ્બોલ છે એવું હોય, આકૃતિ આપી હોય અને જવાબ આપવાનો હોય, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સિમ્બોલ પણ આપણે યાદ રાખવાનો થાય. અમેરિકામાં હેલ્થ માટે ભરાયેલ 1974ની કોન્ફરન્સ કયા શહેરમાં મળી હતી? તો એ આપણને ખ્યાલ છે, અને એ શહેરનું નામ છે આલ્મા આટા, જ્યાં ભોર કમિટીની મિટિંગ મળી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આટલી વસ્તીએ પીએચસી સીએચસી સબસેન્ટર હોવા જોઈએ. પ્રાઇમરી હેલ્થ કેરના સિદ્ધાંતોમાં પૈકી, એટલે કે પ્રાઇમરી હેલ્થ કેરના સિદ્ધાંતો છે, તો એમાં ઓપ્શન એ ન્યાયની વહેંચણી એટલે કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન, ઓપ્શન બી સમાજનો સહકાર કોઓપરેશન, ઓપ્શન સી રોગનો અટકાવ પ્રિવેન્ટિવ કેર, અને ઓપ્શન ડી ઉપરના તમામ એબવ ઓલ. તો અહીં આપણને સાચો જવાબ આવશે એબવ ઓલ, બધા જે છે એ પ્રાઇમરી હેલ્થ કેરના સિદ્ધાંતો છે. ફરી ફૂલ ફોર્મમાં એવું છે વીપીડી, મીન્સ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. વીપીડીને શું કહેવાય? વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. બરાબર, જે 6 ઘાતક રોગો સામે રક્ષણ આપે એ બધા રોગ છે, એ રસીથી મટાડી શકાય એવા બધા રોગ છે, એ બધા વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. અમેરિકાના આલ્મા આટામાં કઈ સાલમાં હેલ્થ કોન્ફરન્સ ભરાઈ હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભલામણ કરવામાં આવી? ફરી ફરીને પ્રશ્ન પૂછ્યો છે, અને એ છે 1978. તો અહીં આ રીતે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે આલ્મા આટામાં કઈ સાલમાં હેલ્થ કોન્ફરન્સ ભરાઈ હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભલામણ કરવામાં આવી? તો 1978. આગળ જોઈએ, એક આંગણવાડી આશરે કેટલી વસ્તીને આવરી લે છે, અથવા તો આંગણવાડીમાં કેટલી વસ્તી હોવી જોઈએ? તો અહીં જવાબ આવશે 2000ની વસ્તી હોવી જોઈએ એક આંગણવાડીમાં. અને અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, 2000ની વસ્તીએ આંગણવાડી હોય, આંગણવાડી કેન્દ્ર છે. બરાબર, આપણે એટલા માટે તમને એમ થાય કે આ પિક્ચરની સાથે કોઈ જાતનું લેવા દેવા નથી, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે પ્રશ્ન આપણી સામે હોય કે આંગણવાડીનો પ્રશ્ન છે, તો એક આંગણવાડી કેટલાની વસ્તીને આવરી લે? તો 2000ની વસ્તીને. આદિવાસી વિસ્તારમાં 1000ની વસ્તી હોય. પછી આગળનો જે પ્રશ્ન છે કે એક આંગણવાડી ઉપર ઓછામાં ઓછા કેટલા બાળકો હોવા જોઈએ? તો 145 બાળકો હોવા જોઈએ. આંગણવાડીનું બીજું નામ શું છે? તો આંગણવાડીને બીજું નંદઘર એવું પણ કહેવામાં આવે છે. આંગણવાડીની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 2 ઓક્ટોબર 1975 કરવામાં આવી. આંગણવાડી
ક્યાં ગામથી શરૂ કરવામાં, તો વડોદરા જિલ્લાના છોટા ઉદેપુરથી શરૂ કરવામાં આવી. આંગણવાડી પર કઈ કઈ સેવાઓ આપવામાં આવે તો આપણને સેવાઓનો ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો આંગણવાડી વિશે આપણને બધી જ માહિતી હોવી જોઈએ. એકાદ પ્રશ્ન આંગણવાડીનો હોય અને જે મુખ્ય સેવિકાની જેમને પરીક્ષાની સાથે સાથે તૈયારી કરતા હોય એવા કેન્ડિડેટ માટે તો આંગણવાડી છે એ મસ્ટ છે, ફરજિયાત આવડવી જોઈએ. તો આ રીતે આંગણવાડીનો આપણે પ્રશ્નો પાકા કરવા જોઈએ. જ્યારે પણ એક પ્રશ્ન લઈને બેસો, માત્ર એ જ પ્રશ્નો નહીં, એને લગતા બધા જ પ્રશ્નો જોતા જાઓ અને પાકા કરતા જાઓ. તો એવું સામાન્ય વિસ્તારમાં એક સબ સેન્ટર આશરે કેટલાની વસ્તીને આવરી લે છે? તો સબ સેન્ટર છે અને સામાન્ય વિસ્તાર છે, બે યાદ રાખવાનું છે. સામાન્ય વિસ્તાર હોય એટલે સબ સેન્ટર આવશે 5000ની વસ્તીએ, સબ સેન્ટર છે. ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં એક સબ સેન્ટર કેટલાની વસ્તીને આવરી લે? તો 100% 3000ની વસ્તી આવશે. અને આ ખાસ યાદ રાખવાનું છે, અવારનવાર પૂછાતા પ્રશ્નો છે. આદિવાસી વિસ્તારમાં એક સબ સેન્ટર આશરે કેટલાની વસ્તી? ડુંગરાળ વિસ્તાર આપે તો પણ એ જ જવાબ આવશે, અને આદિવાસી વિસ્તાર આપે તો પણ એ જ જવાબ આવશે, અને એનો જવાબ હશે 3000. તમને એમ થાય કે આદિવાસી અને ડુંગરાળ એમ કેમ ન લખ્યું, પણ બંને પ્રશ્નો અલગ અલગ થી પૂછાય તો આપણને ખ્યાલ આવી શકે. સામાન્ય વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાઇમરી હેલ્થ સેન્ટર કેટલાની વસ્તીને આવરી લે? તો સામાન્ય વિસ્તાર હોય તો એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ 30000ની વસ્તીને આવરી લે. એ જ રીતે ડુંગરાળ વિસ્તાર હોય તો કેટલાની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ અથવા તો હોય છે? તો 20000ની વસ્તીએ હોય. અને સેમ એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલાની વસ્તીએ હોય? તો ઓફકોર્સ ઇટ ઇઝ ઓલ્સો 20000 પોપ્યુલેશન ઓન ઇચ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇન ધ ટ્રાઇબલ એરિયા. નેક્સ્ટ, એક આંગણવાડી વિસ્તારમાં આશરે કેટલા બાળકો હોવા જોઈએ? એક આંગણવાડી ઉપર કેટલા બાળકો, ઓછામાં ઓછા કેટલા બાળકો હોવા જોઈએ? તો ઓછામાં ઓછા 145 બાળકો હોવા જોઈએ. 14મી નવેમ્બરના દિવસે કયા દિન તરીકે, 14મી નવેમ્બરને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે, બરાબર? તો અહીં આ પ્રશ્ન પણ અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે, અને એને ઉજવવામાં આવે બાળ દિવસ નિમિત્તે ઉજવવામાં આવે, બાળ દિન, બરાબર. 14મી નવેમ્બર એટલે ચાચા નહેરુનો જન્મદિવસ, અને એને કહેવાય ચિલ્ડ્રન ડે. તો આ હતા કેટલાક એમસીક્યુ, અને આ જ રીતે આપણે સરસ મજાના એમસીક્યુ એકદમ શાંતિથી નિરાતે નિરાતે સોલ્વ કરશું, જેથી કરી અને તમને 100% મગજમાં ઉતરી જાય. અને આવા જ પ્રકારના એમસીક્યુ, આવા જ પ્રકારની થિયરી માટે તમે તમારા મિત્રોને, તમે આ ક્લાસીસમાં જોઈન થયા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પણ સાથે સાથે તમારા મિત્રોને પણ તમે આ લિંક શેર કરો, અને એ પણ આ ક્લાસીસમાં જોડાય, અને આપણા જે વર્ચ્યુઅલ ક્લાસીસ છે એ વર્ચ્યુઅલ ક્લાસીસનો ખૂબ નોમિનલ ચાર્જમાં લાભ લે. અને ખરેખર જે પણ આપણે થિયરી એક્ચ્યુઅલ ક્લાસીસમાં આપવાની છે, આવી જ થિયરી આપણે તમામ થિયરી અને એમસીક્યુ આના પછી આપણે નેક્સ્ટ જ્યારે જોશું, તમામ સબ્જેક્ટ પૂરા થાય ત્યારે બધા જ અત્યાર સુધીના પૂછાયેલા કોર્પોરેશનના પ્રશ્ન પેપર અને એક એક પ્રશ્ન પેપર તમને સોલ્વ કરાવશું, કેવી રીતે સોલ્વ કરવા જોઈએ એની તમને થિયરી શીખવાડશું, જેથી કરી અને તમારે નર્સિંગ પ્રત્યે કોઈ પણ પ્રકારનું ક્યાંયથી એક પણ લીટીનું વાંચન કરવું પડશે નહીં. તો ફરી ફરીને વિનંતી છે કે આપના મિત્રો સાથે ચોક્કસ લિંકને શેર કરજો અને એમને ભલામણ કરજો કે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ઓનલાઈન ક્લાસ સાથે બની રહે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.